ખેડૂત સહાય અંગે કોંગ્રેસ દ્વારા રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. સુરેન્દ્રનગર લખતર ખાતે લખતર તાલુકા કોંગ્રેસ દ્વારા ખેડૂત સાથે થયેલા અને સરકાર દ્વારા સહાયના નામે અપાયેલ ગાજરને લઈને થયેલા અન્યાય માટે આવેદનપત્ર અપાયું. લખતર ખાતે લખતર તાલુકા કોંગ્રેસ અને ખેડૂતો દ્વારા જે સરકાર દ્વારા હેક્ટર રેટ 13,600 આપતા તેના વિરોધમાં કોંગ્રેસ દ્વારા એક રેલી સ્વરૂપે લખતર મામલતદાર ઓફિસ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં આશરે 100 જેટલા ખેડૂતો રેલીમાં હાજર રહ્યા હતા. આ રેલી લખતર તાલુકા કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ રાણા, ખેડૂત આગેવાન જે રાણા, લખતર તાલુકા પંચાયત કારોબારી ચેરમેન હાર્દિક પટેલ, રસિકભાઈ બાવળીયા તથા મોટી સંખ્યામાં ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા. વારંવાર જાહેરાત કરી અને ખેડૂતના ખાતામાં કંઈ ન જાય. અમે લખતર તાલુકાના તમામ ખેડૂતો સરકારે આપેલા વીમાના અને વળતરના ગાજરને આજે અમે બધા લખતર તાલુકાના ખેડૂતો ભેગા થઈ અને સરકારશ્રીને પાછું મોકલાયું છે. એના માટે અમે ખેડૂતોએ નક્કી કર્યું હતું કે આ જાહેરાત માત્ર ગાજર છે, એ ગાજર અમે આજ બધાએ ભેગા થઈ અને સરકારશ્રીને પાછું મોકલાવી દીધું. અત્યારે થોડોક ખેડૂતને ખેતીનું કામ હોય, ચોમાસાના પાકમાં તો કંઈ વર્યું નથી, પણ રવિ પાકની અંદર કંઈક ને કંઈક કામમાં હોય ત્યારે ગામદીઠ બબે પ્રતિનિધિ બોલાવીને આજે અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર દેવાનું નક્કી કરેલ. મામલતદાર સાહેબને આવેદનપત્ર આજે આપ્યું. મામલતદાર સાહેબ પોતે હાજર નથી, તેમના અનુવાયમાં નાયબ મામલતદાર શ્રી શુકલ સાહેબને આવેદનપત્ર આપ્યું અને અમે એવી રિક્વેસ્ટ કરી છે કે લખતર તાલુકાને નીચાણવાળો સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો છે. અતિવૃષ્ટિની અંદર અમારા તાલુકાની અંદર જે પરાનો વિસ્તાર કહેવાય વિઠ્ઠલગઢ ઓળખ પછીના વિસ્તાર એ તો હાવ નીચાણવાળો છે. અતિ પાણી હજી પણ એમના ખેતરોમાં ભરેલા છે. તો સાહેબ, અમારી આ જે વેદના છે એ સરકાર સુધી પહોંચાડવી અને લખતર તાલુકાના ખેડૂતોને જે સરકાર મસ્કરી કરે છે, ફોર્મ છપાવો, ફલાણું કરો, ફલાણું કરો, હવે કોઈને અહીંના સૂતા રહ્યા નથી. 500 રૂપિયા લઈને આવ્યા હતી, જેરોક્ષ વાળાને દઈ દીધા. છોકરાએ કીધું ગઈ ઘરેથી લેતા આવજો, પણ એના બાપાએ ઘરેથી કીધું કે 500 જેરોક્ષમાં જતા રહ્યા, બધા વાગતી પહેરવા તારા હાટું કંઈક લેતો હોય. આવી સમસ્યા ખેડૂતની છે અને સરકારને એક વિનંતી છે કે હવે આના વિશે કંઈક વિચારે. નિરીક્ષકો જો મૂકવાના થતા હોય તો મૂકો, તમારી જે યોજના છે યોજના અમલમાં લાવી અને સત્વરે ખેડૂતને કંઈક ને કંઈક લાભ આપો, જેથી કરીને આ ખેડૂત બેઠો થઈ શકે. રવિ પાકની અંદર એને ખાતર બિયારણ કંઈક લેવું હોય તો લઈ શકે. આ સરકારને વિનંતી છે, ખેડૂતની મશ્કરી રવા દો, કારણ કે આ જગતનો તાજ છે અને એના વગર કંઈ ઉપજી શકશે નહીં. ચાહે ઇન્ડસ્ટ્રી મોટી હોય ગમે હોય, પણ અનાજ વગર કોઈ જીવને હાલતું નથી. અનાજ પકાવવાનો ખેડૂત મહેરબાની કરીને એની આરે મશ્કરી કરવાનું બંધ કરો અને સત્વરે લખતર તાલુકાના ખેડૂતોને ન્યાય આપો એવી અમારી સરકારને લાગણી અને માગણી હતી.